મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. સુરતમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. 8 વર્ષના બાળકને કરંટ આવતા મોત નિપજ્યું છે. બાળકના મોતથી સમગ્ર પંથકમાં એલર્ટી વ્યાપી ગઈ હતી. રવિવારની રજા હોવાના કારણે પિતાએ ફરવા જવા માટે ફોન કર્યો હતો. જી હા મિત્રો, ત્યારબાદ બાળક તૈયાર થવા માટે કહ્યું હતું. હાથ પગ ધોવા માટે બાળક ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા જ દુઃખદ ઘટના બની હતી. બાથરૂમમાં મૂકવામાં આવેલા હીટરને હીટ જતાં બાળકને જોરદાર કરંટ આવ્યો હતો. બાળકને કરંટ આવતા જ ઘટના સ્થળે જ પ્રાણ પંખીડા ઉડી ગયા હતા. માસૂમ બાળકનું આ રીતે અચાનક અવસાન થતા પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સુરતના સરાગામપુરા વિસ્તારમાં આવેલી તલવાડી ખાતે મોહમ્મદ આફિક્સ શેખ પરિવાર સાથે રહેતો હતો. મળતી માહિતી અનુસાર પિતા ફરવા જવાનું કહેતા આગબી તૈયાર થવા માટે બાથરૂમમાં હીટરથી પાણી ગરમ થઈ રહ્યું હતું. હીટરમાં મૂકેલા ગરમ પાણી ડોલમાં હાથ નાખતા જ આગપીને જોરદાર કરંટ લાગ્યો હતો, જેથી તેનું ત્યાં જ પ્રાણ પંખેડું ઉડી ગયું હતું. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોલીસે નિવેદન નોંધી સિવિલ પોસ્ટમોર્ટમ કરાયું હતું. જી આ મિત્રો, આજના માટે આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.